જીવનની ભેટ વાર્તા સંગ્રહ એક આ વર્ષે પ્રકાશિત કર્યો છે આપણે. બીજું એક પુસ્તક આવ્યું છે, હું ક્વિકલી એક એક મિનિટમાં જઈ રહી છું. એકચ્યુઅલી આઈ એમ વેરી સોરી કે હું પુસ્તકની ઓળખાણ મને આપવાનો બહુ ગમે પણ હોતે રાખી શકું નથી, એટલો સમય નથી. સદીઓનું શાણપણ સંક્ષિપ્ત, તમારી પાસે સદીઓનું શાણપણ. ગયા વર્ષે આપણે સદીઓનું શાણપણ લિયો ટોલ્સ્ટોયનું 1907માં પ્રકાશિત થયેલું પુસ્તક પ્રકાશિત, તે ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો હતો, વિઝડમ ડાયરી નામથી લિયો ટોલ્સ્ટોયનું. 25 વર્ષ એમણે 2022 વર્ષના જે ફિલોસોફર્સ ને થિંકર્સ થઈ ગયા તેમાંથી એમણે ચૂંટ્યા, આઈ મીન એમના વિચારોને બધા પસંદ કર્યા, એને આપણા માટે થઈને બધાને સરળ સ્વરૂપે રજૂ કર્યા અને વિઝડમ ડાયરી એ પુસ્તક અત્યારે 1907માં પ્રકાશિત થયું. પણ ખ્રિસ્તી ધર્મને લઈને કેટલાક અવતરણો હતા એટલા માટે તેને એના પર પ્રતિબિંબ લાગી ગયેલો. 1995ની સાલમાં એ પુસ્તક ફરી પ્રતિબંધ ઉઠ્યો એટલે લગભગ 3-1 લાખ જેવી નકલોની તે વખતે પ્રકાશિત થઈ ગઈ અને પ્રસાર થઈ ગઈ. અને તે પુસ્તક ફરી અંગ્રેજીમાં જ્યારે અનુવાદ થયો અને સંજીવભાઈના હાથમાં આવ્યો એટલે બાકી બધા જ પ્રોજેક્ટ બાજુ પર મૂકીને એમણે એ પુસ્તક છે અહીંયા આપણી પાસે એક્ઝિબિશનમાં છે. સદીઓનું શાણપણ એ પ્રકાશિત થયું અને તે પુસ્તક જ્યારે આવ્યું ત્યારે એના માટે તેને સંજીવભાઈ ખાસ એવું કહેતા હમણાં રિટ્રીટ વખતે, પણ એન્યુઅલ રિટ્રીટ ત્યાં ઓએસિસ વેલીસ તરીકે ગયા. ઓએસિસ વેલીસ પર જેઓ ગયા છે તેમને ખ્યાલ છે કે 5 માળનું બિલ્ડિંગ છે, આસપાસ કુદરત જ કુદરત છે, આખા બિલ્ડિંગમાં કોઈ જ ના હોય અને હું એકલી જ હું અને મારી આસપાસ બીજા સોક્રેટિસ છે, કન્ફ્યુશિયસ છે, ઈશુ ખ્રિસ્ત છે, મોહમ્મદ પૈગંબર છે કે બધા અલગ અલગ ફિલોસોફર્સ જે બધા છે તે લોકો બેસીને મને જીવન જીવતા શીખવાડતા હોય એ કેવો અનુભવ છે, એ સદીઓનું શાણપણ એ પુસ્તક વાંચતા આપણને અનુભવ થાય છે. અને એ પુસ્તકનું સંક્ષિપ્ત છે તે આપણે આ વર્ષે અત્યારે હમણાં પ્રકાશિત કર્યું છે, જેને હાકલ પુસ્તક જેવી રીતે બહુ જ મોટી સંખ્યામાં પ્રસારિત થયું હતું આ પુસ્તક પણ આપણે એવી રીતે કહેવા માંગીએ છીએ. અને બીજું પુસ્તક આ બધા દીકરા દીકરીઓ માટે લિખિત અને તમારા બગડેલા વિદ્યાર્થીઓ પ્લીઝ આ પુસ્તક હાથમાં લેશો તો મુકાશે નહીં. હિરલ દીકરીના માટે એટલા માટે જો વચ્ચે કહેતી હતી કે બેટા કોઈ એમ કહે ને કે તું શિક્ષક નહીં બની શકે તો સાંભળતી નહીં, 1000 વાર લાખ વાર તું તારી જાતને કહેજે કે હું કરી શકીશ. આ એ બાળકોએ પોતાના શિક્ષકોને લખેલા પત્રો છે અને અમે માત્ર નામ બદલીને અક્ષરશઃ એને પ્રકાશિત કરેલું છે. આ એવા બાળકો કે જેમને બાળકો માટે થઈને શિક્ષકો અને માતા પિતા એક ભગવાનથી ઓછું કાંઈ નથી, એમને બીજા કોઈ ભગવાન ખબર જ નથી. મા બાપ અને શિક્ષકો જેમને ભગવાન છે એમની પાસેથી એ જે પણ એમની સાથે કરે છે એ એટલા રુજુ હૃદય પર એની માટે પણ પગલાં પડે તેવી રીતે એમના હૃદય પર એની અસર થતી હોય છે. અને એ કોમળ હૃદય ઉપર જે પણ શબ્દો જે પણ વ્યવહાર થાય છે એનું પ્રચંડ અસર થાય છે અને મોટે ભાગે આપણા બધા ઉપર પણ એવી અસરો થયેલી છે. અને મોટે ભાગે એમાંથી જો ઓએસએસ જેવું અથવા એવું કંઈ પણ ન મળ્યું હોય તો એવી અસરોમાંથી મુક્ત થવું, કોઈ એવા જીવનસાથી અથવા એવા મિત્ર એવા કોઈક આવી કોઈક સંસ્થા કે કંઈક ન મળે તો એ અસરોમાંથી મુક્ત થવું લગભગ અશક્ય જેવું બની જાય છે અને એવી અસરો સાથે માણસ આખી જિંદગી પૂરી પસાર કરી દે છે. આપણે હજારો બાળકો માટે થઈને વર્ષમાં આપણે સંપર્કમાં આવતા હોય છે, કામ કરતા હોઈએ છીએ, તો એવા બાળકો પાસેથી ક્યાંક આપણને ક્યાં કાઉન્સેલિંગમાં ક્યાં વર્કશોપમાં ક્યાં શિબિરમાં ખ્યાલ આવ્યો કે એમને એમના શિક્ષકો તરફથી કેવા માઠા અનુભવો થયા છે, ક્યાંક કોઈકે આત્મવિશ્વાસનું એને કચ્ચર ઘાણ કરી નાખ્યો છે, ક્યાં કોઈકે શારીરિક રીતે શોષણ કર્યું છે અથવા શારીરિક રીતે ઈજા પહોંચાડેલી છે, સેક્સ્યુઅલ એબ્યુઝ કરેલા છે. આવા બાળકોએ પોતાની વેદના આ પત્રોમાં પોતાના શિક્ષકોને લખેલા પત્રો છે એમાં વેદના પોતાની છતી કરી છે. એટલું બધું સંતુલિતપણે લખાયેલું છે, બાળકોએ લખ્યું છે, પણ જે મેચ્યોરિટી સાથે આ પત્રો લખાયેલા છે, સંજીવભાઈ પુરોહિતમાં એવું લખ્યું છે કે આટલી ઉદારતા અને આટલી પરિપક્વતાની અપેક્ષા બાળકો પાસેથી જ રાખી શકાય, આપણા મોટાઓનો ગજનીય વાત. અને ઉપસંહારમાં છતાં પણ એમણે કહ્યું છે કે આપણે માણસ છીએ, થઈ જાય કે પણ પશ્ચાતાપ કરવો તો આપણા હાથમાં છે. એટલે એવું બની શકે કે આજે એમાં હવે માની લો કે અહીંયા આપણી સામે કેટલાક શિક્ષકો પણ છે, કેટલાક માતા પિતા પણ છે, જેમ શિક્ષકોથી થાય મા બાપથી પણ થઈ શકે. કેમ રૂબરૂ આપણી સામે એ બાળક છે તો આપણે માફી માંગી લઈએ, માની લો કે નથી તો હૃદયમાં તો ખબર છે કે મારાથી એ થયું છે કે પશ્ચાતાપ કરવું તો મારા હાથમાં છે, હૃદયને ચૂકવું.
આખી વાત લખેલી છે. જ્યારે એનું વિમોચન કર્યું હતું તે વખતે રાત્રે કરેલું હતું, ને સંજીવ એમ કહે કે યુઝ્યુઅલી આપણે છૂટા પડતા એમ કહીએ કે ગુડ બાય કે ગુડ નાઇટ કહીએ. આઈ એમ વિશિંગ યુ ડિસ્ટર્બ નાઇટ. વાંચે પછી ઊંઘ આવે શું, હૃદયમાં જે ખળભળાટ મચે છે એટલો બધો જબરજસ્ત છે, ક્યાંક અજાણતા થઈ જતું હોય તો પણ આપણે શું કરી બેસીએ છીએ. તો પ્લીઝ ડુ રીડ ઇટ અને વાંચો, અને ખાસ તો એટલા માટે કે બાળકોના માટે પણ એમ કે આવું કંઈક થાય તો આપણે હિંમતપૂર્વક રજૂ કરીએ કે આ ખોટું થઈ ગયું છે, અને માતા પિતાને શિક્ષકો માટે એટલા માટે કે ક્યાં કહું થયું હોય તો આપણે એને એને કન્ફેસ કરીએ ને. આપણે સો એ પુસ્તક અત્યારે થયેલું છે. બસ બીજું તો બીજા ઘણા બધા પુસ્તકો છે, પણ આઈ એમ રીલી વેરી હેપી કે આ રીતે ઘણા બધા હૃદય સુધી પહોંચી શકાય છે પુસ્તકો થકી. 10 લાખથી વધારે પુસ્તકો અત્યાર સુધી સમાજમાં પ્રસરી ચૂકેલા છે. બીજ વેરવાનું કામ છે એ શ્રદ્ધા સાથે કે આ એક પણ બીજ એવું નથી, આ વિચારો એટલા પ્રચંડ છે કે ઉગ્યા વગર રહેવાના નથી. સો થેન્ક યુ સો મચ.